ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સેન્ટેવિયર્સ સી ક્લાસ હવે આજે આપણે જે તમારી જે એક સ્ટોરી રહેલી છે એ આપણે ક્લાસમાં તો કરેલી છે પણ તમારી નોટબુકમાં એમ પ્રોપર તરીકેથી લખેલી નથી તો હું આમાં આ સમજાવીશ અને એ તમે તમારી નોટબુકમાં લખવાની છે તો વાર્તા છે મિસ્ટર શેક ચિલ્લીસ ટાયર વન્સ દેર વોઝ અ મેન નેમ્ડ મિસ્ટર શેખ ચિલ્લી એક વારની વાત છે એક માણસ હતો અને તેમનું નામ હતો મિસ્ટર શેકચલ્લી વન ડે હી ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ એન્ડ હી થોટ દેટ ધ ટાયર વિલ મેક હિમ અ વેરી રીચ પર્સન હવે એકવારની વાત છે એ જ્યારે રસ્તા ઉપર હાલતો હતો ત્યારે એમને રસ્તા ઉપર એક ટાયર મળ્યો ટાયર એટલે તમારે જે કારના ને એવા બધા જે ટાયર હોય ને એવી રીતે તો એણે એક ટાયર મળ્યો રસ્તા ઉપર અને એ છ શું વિચાર્યું કે આ જે ટાયર છે એ મને શું કરશે એ મને બહુ અમીર માણસ બનાવી દેશે હવે કેવી રીતે તો એ આપણે હમણાં જોશું તમને મફતલાલ એગ આપણે જ્યારે કર્યો હતો તો એમના બાદ મેં આ તમને સ્ટોરી લખાવી લખાવી હતી અને સમજાવી પણ હતી પણ હવે એકવાર એમનો રિવિઝન કરી લઈએ ફરીથી આપણે વેન હી સો ધ ટાયર ઓન ધ રોડ હિઝ થોટ પ્રોસેસ બિગેન એન્ડ હી સ્ટાર્ટેડ ઇમેજિનિંગ વેરિયસ થિંગ્સ જ્યારે એ રસ્તા ઉપર આ ટાયર જોયે છે તો ત્યારે શું થોટ પ્રોસેસ એટલે એનો વિચારવાનો જે વિચારવાની જે ક્રિયા છે એ ચાલુ થઈ જાય છે અને એ ઇમેજિન એટલે એ પોતાનો એ સોચવા ચાલુ કરી દે છે અલગ અલગ વસ્તુઓ સોચવા ચાલુ કરી દે છે ફર્સ્ટ ઓફ ઓલ હી વિલ મેક અ બાય ફ્રોમ ધ ટાયર ઓકે સૌથી પહેલાં શું વિચારે છે કે આ જે મને ટાયર મળ્યો છે એનાથી હું એક બાયસાયકલ બનાવીશ એટલે સાયકલ હોય ને જે એ એ બનાવીશ ધેન હી વીલ સેલ ધ બાય એના પછી જે સાઇકલ બનાવશે એ ટાયરથી એ બાય સાયકલને વેચશે એન્ડ અર્ન મની જ્યારે આ સાયકલ વેચશે તો એને પૈસા મળશે તો એવી રીતે આ એક ટાયરથી એ એક બાય બનાવશે સૌથી પહેલાં એ શું એને ટાયર મળ્યો રોડ ઉપર તો એવું સોચે છે કે હું આ ટાયરથી એક સાયકલ બનાવીશ અને એ સાયકલને વેચીશ તો મને થોડાક પૈસા મળશે હું થોડાક પૈસા કમાવીશ હી વિલ ઓપન અ સાયકલ સ્ટોર વિથ ધ હેલ્પ ઓફ ધ મની હવે એક સાયકલ જે એણે વેચી એનાથી જે એને પૈસા મળ્યા એક સાયકલ વેચા હવે એક સાયકલની કેટલી કિંમત હોય તો ત્રણ હજાર કે ચાર હજાર તો એ એનાથી એક સાયકલની દુકાન ખોલશે એ પૈસાથી હીસ સ્ટોર વિલ બી પોપ્યુલર એટલે કે એમનો જે શોપ હશે એ બહુ ફેમસ થઈ જશે પોપ્યુલર એટલે લોકોને ગમશે એમનો શોપ અને બધા લોકોને ખબર પડી જશે કે આ શેક ચલીએ સાયકલની દુકાન ખોલી છે He will sell many cycles એન્ડ અર્ન મોર મની પછી એ શોપ ઉપર ઘણી બધી સાયકલ્સ રાખશે અને એ સાયકલ્સને વેચશે અને ઘણા બધા પૈસા કમાવશે then હી વિલ open a બાઇક શોરૂમ હવે શોરૂમ શોરૂમથી એને જે પૈસા સોરી સાયકલના શોરૂમ નથી સાયકલનો જે સ્ટોર છે દુકાન એનાથી જે એમને પૈસા મળશે એનાથી એક મોટો શોરૂમ ખોલશે કોનો બાઇકનો મોટર બાઇકનો બાઈક ચાલે ને જે તમારા પપ્પા ઓફિસ લઈ જાય એ હી વિલ સેલ એના પછી એ શું વેચશે એ બાઇક વેચશે પહેલા એને ટાયર મળ્યો ટાયરથી એણે એક સાયકલ બનાવી સાયકલ બનાવી પછી એના એ વેચશે એનાથી થોડા પૈસા મળશે તો એ પૈસાથી એ એક દુકાન ખોલશે સાયકલનો પછી ઘણી બધી સાયકલ વેચીને એના પાસે ઘણા બધા પૈસા આવી જશે પછી એ શું કરશે એક બાઈકનો શોરૂમ ઓપન કરશે અને એ બાઇક વેચવા શરૂ થઈ જશે થસ હી વિલ અર્ન અ લોટ ઓફ મની એન્ડ હી વિલ બીકમ મિલિનેર મિલિનેર એટલે લખપતી બની જશે એ એ લાખોમાં કમાવા ચાલુ થઈ જશે એ બાઇક વેચીને લાખોમાં કમાવા શરૂ થઈ જશે હવે તમારો થર્ડ પેરેગ્રાફ હી વિલ અર્ન સો મચ મની ધેટ હી વિલ સ્ટાર્ટ અ કાર કંપની હવે બાઇક વેચીને બાઇકના શોરૂમથી એને એટલા બધા પૈસા આવી જશે કે શું કરશે એક કારની કંપની ખોલશે ચાલુ કરશે કારની કંપની કાર બનાવશે હિઝ કાર્સ વિલ બી વેરી પોપ્યુલર એની કાર બહુ ફેમસ થઈ જશે મીન્સ કે દરેક માણસ પાસે એમની કાર હશે એવી રીતે હી વિલ સેલ ધ કાર્સ એન્ડ અર્ન અ લોટ ઓફ મની એ જે છે એ કાર્સ વેચશે અને ઘણા બધા પૈસા કમાવશે ઇન ફ્યુ યર્સ હી વિલ બી અ બિલિયનર અને થોડાક વર્ષોમાં એ કરોડપતિ બની જશે

કઈ રીતે કરશે તો એક ટાયર છે એના એમના મગજમાં આવે છે એરોપ્લેન હશે હિઝ એરલાઇન વિલ બી વેરી પોપ્યુલર અને એમની જે એરલાઇન હશે એ બહુ પોપ્યુલર થઈ જશે એટલે કે બહુ ફેમસ થઈ જશે હી વિલ લર્ન અ લોટ ઓફ મની એન્ડ હી વિલ બીકમ ધ રિચેસ્ટ મેન ઓન ધ અર્થ અને ત્યારબાદ એ એરલાઇનથી બહુ પૈસા કમાવશે અને એ સૌથી અમીર માણસ બની જશે આ પૃથ્વી ઉપર ઓકે તો ફરીથી એક રીકેબ લઈ લઈએ આ સ્ટોરીનો તો એકવારની વાત છે એક એક માણસ હતો તેમનું નામ શેખ ચલી હતો એક દિવસ એને એક ટાયર મળે છે રોડ ઉપરથી અને એ સોચવા ચાલુ થઈ જશે કે આ ટાયરથી આ શું કરી શકે છે તો આ ટાયરથી સૌથી પહેલા આ એક બાય બનાવશે એક સાયકલ બનાવશે અને એ સાયકલ વેચશે તો એ સાયકલથી જે એને પૈસા મળશે એ એ પૈસાથી એ બાઈક સાયકલનો સ્ટોર ખોલશે સાયકલનો સ્ટોર એટલે કે સાયકલની દુકાન ખોલશે અને પછી એ દુકાન એ બહુ ઘણી બધી સાયકલો વેચશે અને ઘણા બધા પૈસા કમાવશે એના પછી એ એક બાઇકનો શોરૂમ કેટલી બધી સાયકલ્સ વેચશે કે એના પાસે બહુ પૈસા આવી જશે પછી એ શું કરશે એક બાઇકનો શોરૂમ બનાવશે અને એક અને બાઇક્સ વેચશે અને એમનો અને એ બહુ પૈસા કમાવશે અને લખપતિ બની જશે ઓકે અને ત્યાર બાદ જ્યારે લખપતિ બની જશે થોડા હજી પૈસા જમા કરશે અને પછી શું કરશે એ કારની કંપની ખોલશે એ કારની કંપની એટલે કાર પોતે કાર બનાવશે મોટી જે ગાડીઓ ચાલે છે ને રોડ ઉપર એવી રીતે એ પણ એક ગાડી બનાવશે અને પછી જ્યારે કાર વેચશે તો થોડાક વર્ષોમાં એ કરોડ બની જશે અને થોડાક હજી પૈસા કમાવીને એ શું કરશે એરલાઇન ખોલશે એટલે કે એરપોર્ટ બનાવશે અને પોતાના એરોપ્લેન બનાવશે એર એરપોર્ટ પણ બનાવશે અને પોતાના એરોપ્લેન્સ પણ બનાવશે અને પોતાના હશે બધા એમનો જાતે એનું પોતેનું હશે અને એ બહુ ઘણા બધા પૈસા કમાવશે અને થોડાક વર્ષોમાં આ પૃથ્વીનો સૌથી અમીર માણસ બની જશે તો તમારી આ જે સ્ટોરી છે અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું ત્યાર સુધી તમે લોકો ભણતા રહેજો ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો